મારા ગઝલ ગુરુ ગની દહીવાલાના 70મા વર્ષની જન્મ દિનની ઉજવણી નિમિત્તે સુરતમાં વર્ષો પહેલા શૂન્ય પાલનપુરીને મળવાનું થયું હતું. અને એ સમયે એમના મનમાં જે જુદા જુદા મિસરા ચાલતા હતા, હજુ ગઝલ એ આખી લખાઈ નહોતી, એ ગઝલ હતી એક મોહબ્બત ને ખાતર જખમ કેટલા, એક મોહબ્બત ને ખાતર જખમ કેટલા, એક શ્રદ્ધા ને ખાતર ધર્મ કેટલા. શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયરોમાંના એક છે. અને શૂન્ય પાલનપુરી વિશે વાત કરું તો થોડાક એવા ગઝલકારો છે, જે ગઝલકારો, જે સાહિત્યના સર્જકો આજે હયાત નથી, છતાં તેમના કુટુંબીજનોમાં એ સંસ્કાર વારસો આજે પણ આગળ વધતો હોય. મને જ્યારે નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો ત્યારે સૌથી પહેલો ફોન શૂન્ય સાહેબના દીકરા તસ્લીમભાઈએ કરેલો હતો, મરીસ સાહેબના દીકરા મોહસિનભાઈએ કર્યો હતો ફોન, જલન માત્રીના દીકરા એતેશામભાઈએ કર્યો હતો. આ બધું યાદ એટલા માટે આવી ગયું કે વાત તો કરવી છે શૂન્ય પાલનપુરીના એક અદ્ભુત શેરની. કેટલી નાજુક વાત હોય છે, એક નાનકડું બાળક સ્કૂલેથી છૂટે, ઘેર જવાનું હોય પણ ઘેર જતા પહેલા રસ્તામાં ક્યાંક કોઈક મદારીનો ખેલ ચાલતો હોય કે કોઈક તમાશો ચાલતો હોય, અને એ જોવા ટોળામાં ઊભું રહી જાય, ભૂલી જાય કે પોતાને ઘેર કોઈ યાદ કરતું હશે, પોતાની મા બાપ યાદ રાહ જોતા હશે, બધું જ ભૂલાઈ ગયું હોય અને એ ખેલ જોવામાં મુગ્ધ થઈ જાય, મા બાપ બેબાકડા હોય, ઘેરથી એ લોકો શોધવા નીકળ્યા હોય, અને અહીંયા બાળક શાંત ચિત્તે એ ખેલ માણતું હોય. આપણી સ્થિતિ પણ આવી જ છે. આ પૃથ્વી ઉપર આવ્યા છીએ અને આજ દુનિયાનો મેળો જોવામાં ડૂબી ગયા છીએ. આ જ સંદર્ભનો કંઈક શેર, આવ્યા પૃથ્વી ઉપર, આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ, આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. આ શૂન્ય પાલનપુરીનું નામ શું? તો કે ના, નામ એમણે ઘૂસી નાખ્યું હતું, નામ નહીં તો ઠામનું બંધન, શૂન્ય થયો પણ પાલનપુરી. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.